મિત્રો, આજે આપણે સુરતની એવી બેઠક ઉપર છે જે લઘુ ભારત તરીકે ઓળખાય છે. જી હા, આજે આપણે છે સુરતની લિંબાયત બેઠક ઉપર. ત્યારે આ જે લિંબાયત બેઠક છે એ એક સમયની સૌથી મોટી 84 વિધાનસભામાંથી વિભાજિત થઈને આ બેઠક ઉભરી આવી હતી. પાટીલ મુરલીધર પાટીલ જે અહીંયા પીઢ આગેવાન હતા, એ લોકો 95માં ચૂંટાઈને આવ્યા હતા. એમના ટાઈમથી જે પત્ર વ્યવહારો થયા, જે કઈ રજૂઆતો થઈ, એના આધારે એ કામ આજે થઈ રહ્યા છે. ધારાસભ્યનું કામ એ નથી કે બે બેંક ખોલાવી દીધો તો બધા કે મેં બેંક ખોલાવી દીધી છે. ધારાસભ્યનું કામ નથી કે કોર્પોરેશન ઓડિટોરિયમ બનાવતો હું એ બે બનાવી છે બધા. ધારાસભ્યનું કામ એ છે અહીંયા કે બુટલેગરો ફૂલી ફાલીને મોટા થાય, આગળ આવે, એનો ધંધો બેરોજગાર મોટો થાય, બે નંબરના ધંધા ચાલે, ધારાસભ્ય તરીકે કોઈ એવો કામ બતાવે કે જે એમને સુરતથી કઈ લિંબાયતની ગરીબ જનતા માટે કર્યું હોય. ધારાસભ્ય તરીકે એવો એકે કામ નથી કે જે ગુજરાત સરકારમાંથી લાવ્યા હોય. હા, હું ચેલેન્જ સાથે કહું છું, મારી પાસે પુરાવા છે કે એમને એક જ કામ કર્યું છે કે લિંબાયત વિસ્તારના જેટલા કઈ બુટલેગરો છે એમને આગળ લાવ્યા છે, એમને ફૂલે ફાયલા છે, એમને પૈસા છે કે ગરીબ જનતા માટે, આ વિસ્તારની ગરીબ જનતા માટે, કામદાર જનતા માટે એવું ગુજરાત સરકારમાંથી એક પણ કામ નથી લાવ્યા કે જે ધારાસભ્ય તરીકે બતાવી શકે છે. આ જ બતાવે છે કે એમનો કેટલો કડકડાટ છે, સત્ય સાંભળવાની તાકાત નથી. આ જ એમને સમર્થકો બતાવે છે કે એમને સત્ય સાંભળવાની તાકાત નથી. જે બધા જે કોર્પોરેશન કરે છે એ ઇકબાલ વહેલી મહિના કોર્પોરેટર છે, અમે કોર્પોરેટર છે, કોર્પોરેટર છે, રજૂઆત કરે છે, એના આધારે કામ થયા. ખાસ કરીને રોજગારી અહીંયા આગળ બહુ સારા પ્રમાણમાં છે તેવો દાવો ભારતીય જનતા પાર્ટીનો. હું એમ કહું કે સુરતનો જે વિકાસ થયો એમાં લિંબાયતના કામદાર વર્ગનો સૌથી મોટો ફાળો છે. સૌથી સુરતનો સૌથી મોટા કામદાર વર્ગ જે રહે છે લિંબાયત વિધાનસભામાં રહે છે, એ કામદાર સાથે એટલો મોટો અન્યાય થયો છે કે તમે રેકોર્ડ જોઈ શકો છો કે કેટલાના પીએફ કેએસઆઈ કપાય છે. આ બેન ધારાસભ્ય તરીકે કામદારોને કદાચ ન્યાય નથી અપાઈ શકા. સુરતમાં છેલ્લા 1.5 મહિનાથી બે આંદોલનો ચાલી રહ્યા છે. એક ઉત્તર ભારતીય સમાજ રેલવે માટે રેલ નહીં તો ચેન નહીં આંદોલન ચાલી રહ્યો છે, એના માટે ધારાસભ્ય શ્રી આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી. આખા લિંબાયત વિધાનસભાનો સર્વે કરો, કેટલા કામદારોને પીએફ ના કે એએસઆઈ ના કાર્ડ મળ્યા છે, કેટલા પીએફ કે એએસઆઈ ના કાર્ડ મળ્યા છે, એ તમને બતાવશે. અને એનો જવાબ દયાશંકરસિંહ ને પણ ધારાસભ્ય આપે હું એમ ઈચ્છું છું. કોંગ્રેસ અહીં આગળ ધારાસભ્ય ચૂંટાશે તો કયા 3 કામોને પ્રાયોરિટી આપવામાં આવશે? અમે છેલ્લા 6 મહિનામાં અમારો ધારાસભ્ય રહેશે તો નેશનલ ફૂડ સિક્યુરિટી અંદર જે ગરીબ ઝુંપડપટ્ટી વાળાના જે શ્રમ વિસ્તારના જે લોકો છે, રાશન કાર્ડ ધારકો છે, એમના અનાજ આપવામાં માન અપૂર્ણ યોજનામાંથી નામ કમી કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર. એનો સ્થળ સર્વે કરાવીને એ તમામ લાભાર્થીઓને ન્યાય અપાવીશું. બીજો મુદ્દો રહેશે કે લિંબાયત વિધાનસભાના જેટલા કામદાર વર્ગ સાથે જોડાયેલા છે તમામનું પીએફ અને એએસઆઈ ફરજિયાત કપાય, એના માટે અમે જન આંદોલન કરશું. ત્રીજો મુદ્દો રહેશે કે આખી લિંબાયત વિધાનસભામાં કોઈ ગ્રાન્ટેડ સ્કૂલ જે કોંગ્રેસના રાજમાં હતી સાર્વજનિક, એના જો કોઈ સ્કૂલ નથી. બીજી 3 સ્કૂલો અને કોલેજ લિંબાયત વિધાનસભામાં સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે એવું 2 વર્ષની અંદર અમારા